आयोजित यूट्यूब चैनल में आप सौनु स्वागत छे। धोरण पांच विषय सौनी आसपास तारीख 5/7/2021 सोमवार। नमस्ते बार मित्रों, हवे आपणे पाठ पहेलो अने बीजो बन्ने पाठ आपणे समझ्या। पहेलो पाठ हतो मजानी हिंदरियो, बीजो पाठ हतो साप अने मदारी, એ પણ તમને મજા આવી। તો હવે આપણે પાઠ છે એ ત્રીજો, તો કે જુદા જુદા સ્વાદ। શું કહે છે જુદા જુદા સ્વાદ? તો કે આપણા રોજિંદા જીવનની અંદર આપણી આ જે મૂળભૂત એક જરૂરિયાત છે, તો કે મૂળભૂત જરૂરિયાત કઈ હશે? તો કે ખોરાક, પાણી અને હવા, આ ત્રણ વસ્તુ જે આપણે મેળવીએ એ જે પ્રક્રિયા છે અને એ ટેકનોલોજીના ઉપયોગથી આજે આપણે અહીંયા સમજીએ છીએ। તો કે ખેત પેદાશોથી માંડીને ખેતરો રસોડા સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા અનાજમાંથી રોટલી કેવી રીતના બનાવી અને રોટલી બનાવીને આપણે જે તેનો સ્વાદ લઈએ છીએ, એ વિશેની આ પાઠની અંદર આજે વાત કરવાની છે। તો આની અંદર આ જે કોઈ અનાજ છે કે ખેત પેદાશ છે, તો કે તેના આકાર, સ્વાદ, રંગ, રચના, ગુણધર્મો વગેરે પદાર્થોને આધારે આ બધી જ સામગ્રીનું અહીં આ પાઠની અંદર વર્ગીકરણ કર્યું છે। તો પહેલાં તો એક જ વસ્તુ આપણે શીખી લઈએ કે આપણે જે વસ્તુ મોઢામાં મૂકી છીએ, મોંની અંદર મૂકી છીએ અને મોંની અંદર મૂક્યા પછી એ જે ખોરાક ખાઈએ છીએ તે કેટલા પ્રકારના સ્વાદ આવે છે, પહેલાં તો એ જ વસ્તુ આપણે સમજીએ। તો કે આહારના મુખ્ય છ સ્વાદ છે, કેટલા છે? છ। એમાં પહેલો છે ગળ્યો સ્વાદ, બીજો ખારો, ત્રીજો ખાટો, ચોથો તીખો, પાંચમો કડવો અને છઠ્ઠો છે તુરો સ્વાદ। બરાબર, આની અંદર ફળ, ફૂલ, મસાલા, મીઠાઈ, આઈસ્ક્રીમ, ચોકલેટ બધાના સ્વાદ આવી ગયા। તો આ સ્વાદના મુખ્ય કેટલા પ્રકાર છે? છ। આ છ છે ને સ્વાદ એ જુદી જુદી ખાવાની વસ્તુઓ અને પદાર્થોમાંથી આપણે મેળવીએ છીએ। તો કે પદાર્થની અંદર પછી કોઈ પણ લિક્વિડ આવી ગયું, પ્રવાહી વસ્તુ પણ આવી જાય છે। બરાબર, તો અહીંયા તમને અહીંયા એ તમારા જેવડા નાના નાના જે વિદ્યાર્થીઓ છે એના થકી આપણે આજે પાઠ અહીંયા શીખવાનો છે। તો કે તમારે જેવડા જ બે જ નાના વિદ્યાર્થીઓ છે। જુઓ, હેન્સી દોડતી રસોડામાં ગઈ, તેની માતાને પકડીને કહેવા લાગી કે માં, હું આ કડવા કારેલા નહીં ખાઉં। જો તમારા જેવડી નાની હેન્સી હતી તે રસોડામાં ગઈ અને માને કહેવા લાગી કે માં, હું કડવા કારેલા નહીં ખાઉં, મને ગોળ અને રોટલી આપો। માએ હસીને કહ્યું કે સવારે તે રોટલીને ખાંડ ખાધા હતા, તું એક જ પ્રકારનું સ્વાદ લે છો। તો શું કહે છે એની મમ્મી કે સવારે તો તે ખાધું હતું, તું એક જ પ્રકારનો સ્વાદ લે છો। તો કે વારંવાર એક જ પ્રકારનો સ્વાદ લેવાય નહીં, અલગ અલગ વસ્તુ લેવી જોઈએ। તો રોટલી અને ગોળથી કંટારી ગયેલી હેન્સી બોલે છે, સરોજે હેન્સીને ખીજવી કે તું એક જ પ્રકારના સ્વાદથી કેમ કંટારી નથી જતી? જો એની બેનપણી શું કહે છે કે રોજ એકને એક વસ્તુ ખાવાથી તું કંટારી નથી જતી? હેન્સીએ તરત કહ્યું કે તું આંબલી ચાટીને કંટારી જાય છો? જો એની બેનપણી બંને ભેગી થઈને એટલે એને સવાલ પૂછ્યો કે તું એક સ્વાદથી કંટારી નથી જતી, તો તું આંબલીથી કેમ, આંબલીનો જે સ્વાદ છે એ તું ચાટો છો એ તું કંટારી નથી જતી? પેલી કીધું, પાકું મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે। પેલી બેનપણી શું કહે છે, પણ એ કે આંબલી તો મને ખૂબ જ પસંદ છે, પરંતુ હું મીઠી અને ખારી વસ તુઓ પણ એટલી જ ખાઉં છું, હું કારેલા પણ ખાઉં છું। સરોજે કહ્યું કે તેની માતા સામે જોયું અને બડ ખડખડાટ હસ્યા। જો એની માતા સામે જોયું અને માતા છે એ ખડખડાટ હસી પડ્યા। તેને કહ્યું કે હું તો બધા જ સ્વાદ લઉં છું, ખાટા, મીઠા,
खारी अने मीठी बधी ज वस्तु खाऊ छू। तरत ज सरोजे पेलेली हेन्सी ने कह्यू, चल आपणे रमत रमीए। हवे बन्ने रमत रमे छे, तू तारी आँखो बंद कर अने हूँ मारी आँखो बंद करूँ। बन्ने आँखो बंद करे छे, ज्यारे मुँह खोल त्यारे हूँ तारा मुँहमां खावानी वस्तु मूकीश, ત્યારે એ વસ્તુ કઈ હશે એ તું મને કહેજે। સરોજે લીંબુના રસના ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોમાં મૂક્યા। હેન્સીના મોમાં મૂક્યા અને હેન્સીએ તરત જવાબ આપી દીધો કે આ તો ખાટું લીંબુ છે, જુઓ જો બેટા, પણ તમારા જીભ ઉપર તમે જે વસ્તુ મૂકો અને દાંતની અંદર તમે એ વસ્તુ ચાવો ત્યારે તમને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ કઈ વસ્તુનો સ્વાદ છે। તો કે સ્વાદ પારખતા તમને સરસ રીતના આવડે છે। કોઈ વસ્તુ છે એ આપણે આમનામ ખાઈ જતા નથી, દરેક વસ્તુનો આપણે સ્વાદ લઈએ છીએ અને સ્વાદ દ્વારા આપણે તેનું અનુકરણ પણ કરીએ છીએ। અહીંયા તમને ઉપર એક માછલી, સકટેટી, આમલી, ડુંગળી, લવિંગ, ટમેટું, કાકડી આવા બધા ચિત્રો આપેલા છે। તો આ ચિત્રો છે એ ચિત્રની અંદર તમે જુઓ આ બધાના સ્વાદ કેવા આવે છે। તો કે સરોજ પછી થોડા ગોળના ટુકડા લીધા, શેના લીધા, ગોળ। તો ગોળ કેવો હોય છે, મીઠો। તો મીઠાના એકદમ મીઠો એટલે ગળ્યો હોય છે। તેની માતાએ સૂચન આપ્યું કે તો તે ભૂખો કરી દે, નહીં તો તેને ખબર કેમ પડી જશે કે તે શું છે। માતાએ કીધું તેનો ભૂકો કરી નાખ અને પછી એને આપજે। સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો, પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું। ભૂકો કરીને એના મોંમાં ગોર મૂક્યો, છતાં હેન્સીએ તરત જ કહી દીધું કે આ તો પેલો મીઠો ગોળ છે। શું છે, ગોળ। તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી રમત રમી। હેન્સી તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી, જો માછલી છે એ માછલીને તેલની અંદર તરી અને એની ગંધ આવી એટલે ગંધ ઉપરથી પણ એ સમજી ગઈ કે આ તો માછલીનો સુગંધ છે। સરોજે કહ્યું કે હવે તારું નાક બંધ કરી દે, મને એક ચમચી વધારે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહેજે। સરોજે હવે હેન્સીને શું કર્યું, નાક બંધ કરાવ્યું, અને નાક બંધ કરાવ્યું પછી પૂછે છે કે હેન્સી વ્યાકુર હતી, તે થોડું કડવું સહેજ, ખારું થોડું ખાટું છે, મને એક ચમચી વધારે આપો। સરોજે બીજી એક ચમચી કારેલા લીધા। હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે ખા। હેન્સી હસી, હા હજી વધારે આપો। હેન્સી શું બોલી, એ કે હજી વધારે મને આપો। તો કે જુઓ, તમને અહીંયા એક વસ્તુ રોજ ખાવ ને તો તમને ક્યારેક કંટારો આવે છે, પરંતુ વધારે પડતી અમુક વસ્તુ પ્રિય હોય છે, તો કે ચોકલેટ, આઈસ્ક્રીમ, આ બધી વસ્તુ બાળકોને વધુ તમને પ્રિય હોય છે, તો એની વસ્તુ તમે રોજ ખાઓ છતાં તમને કંટારો આવતો નથી। પરંતુ કારેલા છે, ડુંગળી છે, અમુક વસ્તુ તમને ન ભાવતી હોય, અમુક શાક ન ભાવતા હોય તો એ વસ્તુ તમને ભાવતી નથી। હવે આંબલી માટે જુઓ, તો કે આંબલીનું નામ દરેક લોકોએ સાંભળ્યું હતું અને આંબલીનું નામ સાંભળતા જ સરોજના મોંમાં પાણી આવી ગયું। કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને ભાવતી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને તેમના સ્વાદ સમજાવો। હવે આપણે આ ચાટની અંદર ચાર લીટી આપી છે, બરાબર, આ લીટીની અંદર, ચાર લીટીની અંદર આપણે લખવાનું છે બધાની વચ્ચે વચ્ચે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ખાલી પાઠ જ સમજવાનું છે, કારણ કે તમે અહીંયા હું લખીને આપું તો તમે લખી શકશો નહીં। એટલે આપણે જ્યારે સ્કૂલ ખુલે ત્યારે પાઠ્યપુસ્તકમાં જે કંઈ લખવાનું છે એ ત્યારે જ પૂર્ણ કરીશું। પછી આની અંદર પાંચ સ્વાદ લખવાના છે, તો કે જુદી જુદી વાનગીઓના સ્વાદ લખવાના છે। તો પહેલી વાનગી છે પેંડા, તો પેંડાનો સ્વાદ કેવો છે, ગળ્યો। પછી
चॉकलेट लियो, चॉकलेट नो स्वाद केवो छे? गळ्यो। छास तो के खाटो। कारेला तो के कड़वो। तुरिया तो के तूरो। आवी रीतना पांच वस्तुना नाम अहीं आपणे लखवाना छे। हवे आगर जुओ बीजू, तमने एक ज प्रकारनो स्वाद गमे के जुदा जुदा केम? जुओ, मैं हमने ज वात करी थी ने कि दरेकने एक ज प्रकारनो स्वाद गमतो नथी। स्वाद अलग अलग प्रकारना होय तो मजा आवे छे ने। पछी त्रीजू, सररोज लींबूना रसना थोड़ा टीपा હેન્સીના મોમાં મૂક્યા, શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપા આપણને સ્વાદ પારખી શકે? હવે ચોથું, જો કોઈ તમારી જીભ ઉપર વરિયાળીના થોડાક દાણા મૂકે તો તમે શું તમારી આંખો બંધ કરીને તે કેવા સમક્ષ છો કે કેવી રીતના? તો આવી રીતના અનેક વસ્તુઓના સ્વાદ આપણે જીભ દ્વારા પારખી શકીએ છીએ। કોઈ પણ સ્વાદ હોય પણ આ બધા સ્વાદ છે એ જીભ દ્વારા જ પારખી શકાય છે। હેન્સીએ તરેલી માછલી કેવી રીતના ઓળખી હશે? શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને સ્વાદ ચાખ્યા વગર આપણે સુગંધથી પણ ઓળખી શકીએ છીએ? પરંતુ આપણે ઘણીવાર આ જોઈ શકતા નથી, છતાં તેને પારખી શકીએ છીએ। તમને કોઈ દવા આપે તો દવા તમે હાથમાં લઈને જ્યારે નાક બંધ કરી દો અને નાક બંધ કરીને જ્યારે તમે દવા મોઢામાં મૂકો ને ત્યારે તરત જ તમારા જીભ ઉપર સ્વાદ આવે છે કે દવા કેવી છે? કડવી। કેવી છે? કડવી। તો આ કડવો સ્વાદ છે એ કારેલામાં આવે અને દવામાં પણ આવે છે। હવે ઘણીવાર તમે આંખો બંધ કરીને પણ અમુક સ્વાદ છે એ ઓળખી શકતા હોય છે। તો આ સ્વાદ છે એ જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી આપણે કરવાની છે। આ સ્વાદ પ્રમાણે હેન્સી અને સરોજે કહ્યું કે અમારા મિત્રો સાથે રમત રમીએ અને આ મિત્ર રમતા રમતા આ સ્વાદને પારખવાની કોશિશ કરે છે। તેનો સ્વાદ કેવો હતો? ખાવાની વસ્તુ કઈ છે? તમારા જીભના ક્યાં ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે? આગળ, પાછળ, ડાબી બાજુ કે જમણી બાજુ? જો બાળમિત્રો, આપણે જીભમાં જે તમે સ્વાદ મૂકો, કોઈ કોઈ વસ્તુ મૂકો, ત્યારે આ બધી જ વસ્તુઓ છે એ કઈ બધી જ વસ્તુઓનો સ્વાદ જીભમાં વચ્ચે ટેરવા ઉપર મૂક્યા પછી આવતો નથી। અમુક વસ્તુનો સ્વાદ છે એ જીભના ભાગ ઉપર આધારિત રાખે છે। સ્વાદ કેવો લાગે છે? તો કે સ્વાદ પારખવા માટે ચાર વસ્તુનો ઉપયોગ થાય છે જીભ ઉપર। આગળ ટેરવા ઉપર, હાવ ગરાની અંદર, છેલ્લે ડાબી બાજુ અને જમણી બાજુ। આ ચાર વસ્તુ દ્વારા આપણે બધા સ્વાદને પારખી શકીએ છીએ। તો કે જીભના આગળના ભાગ ઉપર આપણે કયો ભાગ? આગળનો ભાગ, હાવ ટેરવું જેને કહેવાય ને, એ ટેરવું, એ ટેરવા ઉપર છે ને આપણે ગળ્યો સ્વાદ જાણી શકીએ। કેવો? મીઠો સ્વાદ। જીભમાં કોઈ વસ્તુ મૂકો ને તરત સ્વાદ આવે કે આ મીઠી છે। બાકીની બંને બાજુએ ખારો અને ખાટો હોય છે, તો કે સાઈડમાં જીભની કિનારી છે ને એ બાજુ જે આપણે ખોરાક લઈએ અને એ ખોરાકનો સ્વાદ કેવો જાણવો છે, તો કે ખાટો અને ખારો લાગે છે। અને જીભના પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાય છે। પાછળના ભાગમાં કેવો છે? કડવો, અને આ સ્વાદ સારી રીતે ઓળખાય છે। તો તમે જુઓ છો કે એક જ સમયે તમે થોડી વાર ખાવાની વસ્તુઓ હોય એ ખાવાની વસ્તુઓ મોંમાં મૂકી બીજાના ભાગ ઉપર મૂકી દો, બરાબર? જીભ નીચે, હોઠ પર, મોંમાં તારવે વગેરે જગ્યાએ અનેક જુદા જુદા સ્વાદ તમને દેખાય છે। તો જીભ નીચે, હોઠ પર, મોંમાં અને તારવાના ભાગમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ આપણને અનુભવાતો નથી। આમ સ્વાદ છે એ સ્વાદ અલગ અલગ પ્રકારને અલગ અલગ પ્રકાર આપણે અનુભવ કરાતા હોય છે। હવે તમે આપણે વાત કરીને કે જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરી લેવાની પહેલાં, અને જીભ સુકાઈ જાય ત્યાં સુધી ત્યાં થોડી ખાંડ અને ગોર મૂકો,
तमने कोई स्वाद आवे छे? आवुं केम थयुं हशे? ज्यां सुधी जीभ सुकाई गया पछी ज त्यां आपणे कोई वस्तु मूकवानी छे, खांड अथवा गोळ। ખાંડ અને ગોળ મૂકો પછી એનો સ્વાદ આગળના ટેરવામાં કેવો આવે છે એ આપણે અનુભવ કરવાનો છે। તો કેવો આવે? તો કે ગળ્યો। બીજું, અરીસાની સામે ઊભા રહેવો અને તમારી જીભને નજીકથી જુઓ, તેની સપાટી કેવી દેખાય છે? તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે? જે જીભ છે એ જીભ આખી બહાર કાઢવાની છે। જીભ બહાર કાઢીને પછી અરીસા સામે જોવાનું છે અને અરીસા સામે જુઓ તો આપણને દેખાશે કે આપણી જીભ નાના ટેકરા જેવી દેખાય છે। હવે ચર્ચા કરો અને લખો। હવે આમરા અને કાકડીનો સ્વાદ સમજવા આપણે ઘણી બધી મુશ્કેલી પડે છે, કારણ કે આમરા છે એ ખાટા જ છે, કાકડીનો સ્વાદ કેવો છે તુરો। પછી નીચેની વસ્તુઓના સ્વાદ તમે કેવી રીતે સમજી શકશો? જો આપણને અહીંયા વસ્તુ આપી છે બધી, આ બધી જ વસ્તુઓના સ્વાદ આપણે એક પછી એક સાંભળવાના જોવાના છે, તો તમે જાણતા હશો કે શબ્દ, વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવવા જોઈએ। જ્યારે હેન્સીએ અમુક વસ્તુઓ ચાખી તો તેને છી 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 કહ્યું કહ્યું, તમારા મતે તને શું ખાઈ લીધું હશે? તમે કેટલા સ્વાદ સમજવા અવાજ કેમ નથી કરતા? તમારા હાવ ભાવ અવાજ ઉપરથી તમારા મિત્રોને તમે શું ખાધું છે તે ધારવા કહી શકો છો। દાખલા તરીકે કોઈ આપણને ચોકલેટ આપે તો ચોકલેટ આપે તો આપણે તરત જ કહીએ છીએ કે વાહ બહુ જ મીઠી છે। ખોરાક ખાવો પડે તો આ ખોરાક છે એ બ્રેડનો એક ટુકડો લ્યો અથવા રોટલીનો કોઈ એક ટુકડો લઈએ તો આની અંદર આપણે અલગ અલગ રીતે ખોરાક ખાવીને ચાવીને આપણે મોંમાં મૂકવો જોઈએ। જો કોઈ ખોરાક રાંધેલા હોય, ભાત અથવા કોઈ ખોરાક હોય, તો એ ખોરાક છે એ ચાવીને અને સરસ રીતે તેને બાફીને અથવા ખાવા જોઈએ। જો તમારા મોંની અંદર આ બધા જ પ્રકારના તમે ખોરાક છે એ મૂકો 3 થી 4 વાર, કેટલી વાર? 3 થી 4 વાર આ ખોરાક મૂકો અને હવે તેને ચાવો અને સ્વાદ બદલાય ત્યાં સુધી બીજો ટુકડો લ્યો અથવા ચોખા લ્યો અથવા તે પછી 30 થી 32 વખત તેને ચાવો। જો અહીંયા આપણે શું કહેવા માંગે છે કે તમે જે કંઈ વસ્તુ ખાઓ, ખોરાક ખાઓ, રોટલી ખાઓ, રોટલો ખાઓ, ખીચડી ખાઓ, ભાત ખાઓ, તો આ બધાને આપણે 30 થી 32 વખત જીભ અને દાંતની વચ્ચે આપણે એને ધીમે ધીમે ચાવવું જોઈએ અને ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ પણ ફરક પડતો નથી અને ઘણીવાર વધુ પડતું ચાવવાથી સ્વાદ પણ આપણને બદલાતો જોવા મળે છે। હવે નીચે જુઓ તો બેટા તમને ચિત્રમાં સમજવાનું આપ્યું છે કે ઘરમાં તમને કોઈ જગ્યાએ ધીમી ધીમી અને સારી રીતે ખોરાક ચાવવાનું કહ્યું છે, બરાબર? તો એ ખોરાક જેથી કરીને સારી રીતે તમને પાચન થઈ જાય, તો આવું કેમ કહે છે? જો ઘરમાં આપણે વડીલો હોય તો વડીલો આપણને કહેતા હોય છે કે જમવા ટાણે બેટા શાંતિથી જમો, ધીમે ધીમે ચાવીને જમો। તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ હોય ખાતા હોય એવી કલ્પના કરો છો, બરાબર? જામફળ છે એ એકદમ કડક હોય છે અને જામફળની સિઝન એ જ કડક જામફળ આપણને વધુ ભાવતા હોય છે, તો એ કડક હોય છે, કઠોર જેવા સખત હોય છે, તો એક ટુકડો કાપી તે મોંમાં મૂકી દે અને ગળી જાઓ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે? આ બદલાવ આવે અને જેમ જેમ આપણે
बदलाव आवे छे ए बदलावनी अंदर तेनो स्वाद पण फरतो जाए छे। अने आपणा मोंमां जे कोई वस्तु आपणे मूकीए छीए खोराक, ए खोराकनी अंदर मोंमां रहेल ए लार रस नामनी एक ग्रंथि होय छे। शुं होय छे? लार रस नामनी एक ग्रंथि होय छे। आ ग्रंथि छे ए जेम खोराक चावीए छीए એમ ખોરાક છે, ખોરાકની અંદર મિક્સ થતી જાય છે અને મિક્સ થાય છે એટલે ખોરાક છે એ વધુ સ્વાદિષ્ટ બનાવવાનું તે કાર્ય કરે છે। હવે મોંમાં ખોરાક મૂક્યા પછી અને ગળી જવું પછી ત્યાંથી ક્યાં જાય છે? તો દરેક વ્યક્તિને કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તો તમને એમ થશે આપણે નીચે ગળામાં ઉતારીએ છીએ, તો કે સ્વાદથી પાચન સુધી, તો કે ઉતારીને તે ક્યાં જાય છે? તો કે આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે શરીરમાં ખોરાકનો માર્ગ દોરેલો હોય છે। ચિત્ર સાથે આપલે કરો અને તમારા ચિત્રોનું સરખું નિરૂપણ કરો એટલે અહીંયા આપણને એક પ્રક્રિયા આપી છે। પ્રક્રિયા દ્વારા એ ખોરાક છે એ ક્યાં જાય છે અને જ્યારે આપણે મોંની અંદર ખોરાક ખાઈએ છીએ ત્યારે આ ખોરાક છે એના ખોરાક ખાવાથી કેવો હાવભાવ થાય છે ચહેરા ઉપર, અને જ્યારે ખોરાક ખાઈ નથી ખાતા ત્યારે આપણને કેવું થાય છે? તો કે પાના નંબર 27 ઉપર તમે લોકો જુઓ, જ્યારે તમને અતિશય ભૂખ લાગે છે ત્યારે કેવું લાગે છે? જ્યારે તમને અતિશય ભૂખ લાગે છે ત્યારે કેવું થાય છે તે તમે કેવી રીતના સમજાવશો? જો આપણને ભૂખ લાગી હોય ને ત્યારે આપણું શરીર છે એ કામ કરતું બંધ થઈ જાય છે, ત્યારે આપણને શું થાય છે? એકદમ ગુસ્સો આવે છે। શું આવે છે? ગુસ્સો આવે છે। તો અહીંયા તમે ચિત્ર જુઓ, આપ્યું છે ભૂખ લાગવાનું અને એને ગુસ્સો આવે છે અને ગુસ્સે થઈ પણ જાય છે, એટલે કે મને એટલી ભૂખ લાગી છે કે બધું જ હું ઝડપથી ખાઈ જાઉં છું। ગ્રીન કલરનો શર્ટ પહેર્યો છે, છોકરો શું કહે છે કે મને બહુ ભૂખ લાગી છે પરંતુ એને ગુસ્સો પણ લાગે છે। હવે બે દિવસ સુધી તમે ન ખાવ તો શું થાય વિચારો? તમે બે દિવસ સુધી ન ખાવ તો તમારી તબિયત કેવી થઈ જાય? બગડી જાય ને। એટલે અહીંયા ન ખાવ તો પણ શું થાય? અતિશય ભૂખ લાગી તો પણ શું થાય? હવે તમને અતિશય ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે? તો અતિશય ભૂખ લાગી હોય ત્યારે આપણને શું થાય? પહેલાં તો માથું દુખે। શું દુખે? માથું દુખે છે। પછી ભૂખ લાગે છે અતિશય ત્યારે આપણને ક્રોધ આવે છે। શું આવે છે? ક્રોધ। પછી જ્યારે મારી બહેન ભૂખી થાય ત્યારે તે રડવા લાગે છે। જો નાનકડી એવી ચિત્રમાં તમને બંને બહેનો તેડેલી છે ને એક બહેનને તેડેલી છે, તો કે ભૂખ લાગે ત્યારે શું આવે? પહેલાં તો રડવાનું આવી જાય છે, અતિશય ભૂખ સહન થતી નથી। અને ઘણીવાર અતિશય ભૂખ લાગે છે ત્યારે એ થાકી જાવ છું। શું કહે છે? થાકી જાય છે। એટલે કે અહીંયા આપણે સ્વાદની અંદર સ્વાદના 6 ભાગ શીખ્યા, છતી સ્વાદ સ્વાદના જે 6 પ્રકાર હતા તે શીખી ગયા। આ રીતે ગળ્યો, ખારો, ખાટો, કડવો અને તુરો સ્વાદ, બરાબર? ગળ્યો સ્વાદ આપણને શેમાં શેમાંથી મળે છે? તો કે બધાને ખબર છે, તો કે મીઠાઈ, દરેક જાતની મીઠાઈમાંથી ગળ્યો સ્વાદ મળે છે, શેરડી, ગોળ, સાકર, ખાંડ અને પાકા ફળોમાંથી। પછી તમે જુઓ ખારો સ્વાદ આપણને શેમાંથી મળે છે? તો કે મીઠામાંથી। ખાટો સ્વાદ આપણને શેમાંથી મળે છે? બધાને ખબર હશે કે આંબલી, લીંબુ, કાચી કેરી અને ટમેટામાંથી, મોસંબી અને સંતરામાંથી, બરાબર? પછી છે તીખો સ્વાદ, તો બધાને ખબર જ હોય કે આપણે મસાલામાં વપરાતું મરચું જે છે એ તીખો સ્વાદ છે, તો કે મરચાં, મરી, અજમો, તજ, લસણ, રાય, લીંડી પીપી, લવિંગ અને આદુમાંથી આ બધું સ્વાદ આપણને તીખો મળે છે। તો કે તુરો સ્વાદ આપણને શેમાંથી મળે છે? તો કે હળદર,
कठोळ, केरी, रोटली, केरीनी गोटली, सोपारी वगैरेमांथी तुरो स्वाद आवे छे। तो के कड़वो स्वाद आपणने शेमांथी आवे छे? तो के मेथी, कारेला अने लीमड़ो, आ त्रणेयनो स्वाद केवो छे? कड़वो। तो आ रोजे दररोज बधा प्रकारना स्वाद छे ने आपणे खोराकमां लेता होईए छीए, आपणी भोजन प्रत्येनी रुचि एटले के जळવાઈ રહે છે। શું છે? આને લીધે આપણે ભોજન છે એ સ્વાદિષ્ટ લાગે છે, આથી આપણી ભોજન પ્રત્યેની રુચિ છે એ વધવા લાગે છે। આપણે આપણી જીભ દ્વારા આહારના જુદા જુદા સ્વાદ અનુભવ કર્યા। હવે આપણે અહીંયા છે એ લેક્ચર છે એ સમય મર્યાદાને હોવાને લીધે દરેક મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલીને જ બેઠા હશે। હવે તમારું જે હોમવર્ક છે હંમેશા તમારા ગ્રુપમાં મળતું રહેશે, જેથી કરીને તમે દરેક મિત્રો પ્રથમ સત્રની સ્વાપોથીની અંદર ભાગ એક એની અંદર હું જે કાંઈ તમને અહીંથી ફોટા પાડીને મોકલાવું એ બધું જ તમારે સ્વાપોથીની અંદર સુંદર અક્ષરે પેન્સિલથી લખવાનું છે, ચેકચૂક ઓછી કરવાની છે। નમસ્તે બાર મિત્રો, અસ્તુ।